नमस्ते विद्यार्थी मित्रों, लास्ट टाइम स्वयं शिक्षक दिन निमित्ते आपणे बाह्य क्षेत्र में ऊर्जा विद्युत डायपोल नी स्थिति ऊर्जा ना टॉपिक आपणे स्वयं शिक्षक दिन ना शिक्षक निधिबा जाडेजा द्वारा समझ्या। हवे आपणे सुवाहकोनुं स्थित विद्युत स्थितिमान नो कंसेप्ट समझीए। मित्रों, आपणे जाणी छे कि कोईपण धातु पदार्थ होय तो ते धातु पदार्थनी अंदर इलेक्ट्रॉन रहेला होय छे अने आ इलेक्ट्रॉन धातु पदार्थमां गमे त्यां गति करवा माटे मुक्त होय छे, जेने आपणे मुक्त इलेक्ट्रॉन कहीए छीए। धारो कि आ धातु छे, तेमां मुक्त इलेक्ट्रॉन रहेला छे तो गति करवा माटे मुक्त होय, पण आ इलेक्ट्रॉननी गति छे ने गमे તે દિશામાં આ તરફ પણ જાય આ તરફ જાય, એટલે કે આપણે એમ કહી શકીએ કે આ ગતિ અસ્તવ્યસ્ત હોય છે। હવે આવી અસ્તવ્યસ્ત ગતિ ધાતુમાં ઇલેક્ટ્રોનની થતી હોય છે, પરંતુ જો આ ગતિને આપણે કોઈ ચોક્કસ દિશામાં આપણે લેવી છે તો તે ધાતુ પદાર્થને ઇલેક્ટ્રોનની હાજરીમાં મૂકવો। જો આપણે ધાતુ પદાર્થને ઇલેક્ટ્રોન આ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં જો આવા ધાતુ પદાર્થને મૂકવામાં આવશે તો તેમાં આવા મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થશે અને સપાટી પર આની અસર મેક્સિમમ આપણને જોવા પણ મળશે। તો આવા કારણે આપણે એમ કહી શકીએ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આવા ઇલેક્ટ્રોનની ગતિ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જે અસ્તવ્યસ્ત હતી તે હાજરીમાં આપણે ચોક્કસ દિશામાં એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપણને જોવા મળે છે। હવે મિત્રો, આ સુવાહકોના સ્થિત વિદ્યુતશાસ્ત્ર રિલેટેડ કેટલીક લાક્ષણિકતાઓ રહેલી છે, જેમ કે આપણે એમ કહી શકીએ કે પહેલી છે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે। હવે મિત્રો, આ વસ્તુ આપણે કઈ રીતે સમજીએ? સુવાહકની અંદરના ભાગમાં, દાખલા તરીકે એક સુવાહક પદાર્થ છે એની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર એટલે કે આપણે એમ કહી શકીએ કે આ ધારો કે ઈ છે તે શૂન્ય હોય છે। તો મિત્રો, ચોક્કસ આપણે કહી શકીએ કે એક આપણે કોઈ એક ધારો કે તટસ્થ અથવા વિદ્યુત ભારિત સુવાહક, કોઈ પણ તટસ્થ હોય સુવાહક તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, પણ ધારો કે વિદ્યુત ભારિત સુવાહક હોય આપણી પાસે તો તેનો પણ વિચાર કરી શકીએ। બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પર તેના પર હોઈ શકે છે અને સ્થાયી સ્થિતિમાં જ્યારે સુવાહકની અંદરના ભાગમાં કે તેની સપાટી પર કોઈ વિદ્યુત પ્રવાહ ન હોય ત્યારે સુવાહકની અંદરના ભાગમાં બધે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, એટલે આ સમગ્ર સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે। તો મિત્રો, આ એક આપણો કન્સેપ્ટ નવો કન્સેપ્ટ છે, સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે। હવે આપણે નેક્સ્ટ કન્સેપ્ટ સમજીએ કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ હોય છે। વિદ્યુત ભારિત, ધારો કે આપણે વિદ્યુત ભારિત સુવાહક છે, અથવા આપણે એમ કહી દઈએ કે એક સુવાહક છે એની સપાટી પર જો વિદ્યુત ભાર મૂકીએ, ધારો કે આપણો સુવાહક છે એની સપાટી પર આપણે વિદ્યુત ભાર ભલે ગમે ત્યાં મૂકીએ, પણ આ વિદ્યુત ભાર ત્યાં ને ત્યાં નહીં રહે, પરંતુ આ વિદ્યુત ભાર તેની સપાટી પર પૃષ્ઠ પર વિતરિત થશે, એટલે કે વિદ્યુત ભાર જે છે તે આપણે સપાટી પર જોવા મળશે અને આપણે આ જે દેખાય છે તે સપાટી પર વિદ્યુત ભાર જોવા મળશે અને સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણને સ્થાનિક પૃષ્ઠને લંબ એટલે કે આ જગ્યાએ દરેક જગ્યાએ 90 ડિગ્રીનો એંગલ બને તે રીતે વિદ્યુત ક્ષેત્ર આપણને જોવા મળે છે। પછી સપાટી ગમે તેટલી ખાંચા ખૂંચીવાળી હશે કે ખડબચડી હશે કે XYZ કોઈ પણ હશે, પરંતુ તે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા સ્થાનિક પૃષ્ઠને લંબ જોવા મળશે। નેક્સ્ટ આ ટોપિક આપણો નેક્સ્ટ ટોપિક હવે ત્રીજો કે સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં। સ્થાયી સ્થિતિમાં સુવાહકની અંદર, સુવાહક જે આપણો છે, ધારો કે આ સુવાહક પદાર્થ છે, તો તેની અંદર વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં, જો કે આ વસ્તુ સ્વયં સ્પષ્ટ છે। પછી નેક્સ્ટ, સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય, આ ધારો કે કોઈક સુવાહક છે તો તેની અંદર બી જે છે આપણે તે કેવું જોવા મળે છે, સમગ્ર રીતે અચળ જોવા મળે છે। સ્થિતિમાન આપણને કેવું જોવા મળે છે, તેની અંદર અચળ જોવા મળે છે, અંદરના ભાગમાં તેનું મૂલ્ય કેટલું હોય, હવે આ વી અચળ હોય પણ અંદરના ભાગમાં મૂલ્ય કેટલું હોય, તો અંદરના ભાગમાં મૂલ્ય તેનું સપાટી પર જે મૂલ્ય હોય તેટલું જ હોય છે। તો આ પણ મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે અને સપાટી પર
કોઈ સ્પર્શીય ઘટક નથી, આપણે જાણીએ સપાટી પર કોઈ સ્પર્શીય ઘટક નથી. નાના પરીક્ષણ વિદ્યુતભારને સુવાહકની અંદરના ભાગમાં અને સપાટી પર ગતિ કરવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી, એ આપણે જાણીએ છીએ. અને તેથી સમસ્થિતિમાન પુરુષના કન્સેપ્ટ અનુસાર આપણે કહી શકીએ છીએ કે તેની અંદર વિદ્યુત સ્થિતિમાન અચળ રહે છે અને તેનું મૂલ્ય સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ, વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું. ધારો કે આપણી પાસે કોઈ વિદ્યુત ભારિત સુવાહક છે આ રહ્યો. હવે એની પર આપણે વાત કરી કે એ લંબ હોય છે પણ એનું મૂલ્ય કેટલું. ધારો કે આ આપણે એમ કહીએ છીએ કે આ વિદ્યુત ક્ષેત્ર છે, ચલો આ ઈ છે, પણ ઈ કેટલું હોય તો ઈનું મૂલ્ય હોય છે સિગ્મા બાય એપ્સિલન ઝીરો જેટલું. મિત્રો, સિગ્મા પણ આપણે જાણીએ છીએ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે અને એપ્સિલન ઝીરો શૂન્યાવકાશની પરમિટિવિટી છે. અને ઈની દિશા કહી તો ઈની જો દિશા આપણે કહી તો એન કેપ, અને એન કેપની દિશા આ સ્થાનિક સપાટીને લંબ હશે. તો મિત્રો, આ રીતે આપણે એમ કહી શકીએ કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E બરાબર સિગ્મા બાય એપ્સિલન ઝીરો, અને જે સ્થાનિક સપાટીને હંમેશા લંબ હોય છે. તો મિત્રો, આ રીતે આપણે કેટલાક કન્સેપ્ટ જે છે વિદ્યુત સુવાહકોનો સ્થિત વિદ્યુત સ્થિતિમાન અંગેના તે આપણે કન્સેપ્ટ સરળતાથી પણ સમજી શકીએ છીએ. આપણે જાણ્યું કે ઈનું મૂલ્ય સિગ્મા બાય એપ્સિલન ઝીરો જેટલું હોય છે અને તેની દિશા ઈ એનકેપની દિશામાં હોય છે. અને એ પણ આપણે જાણીએ છીએ કે જો ઈ સિગ્મા જેવું જો ગ્રેટર દેન ઝીરો હશે, સિગ્મા જો ગ્રેટર દેન ઝીરો હશે તો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ અને બહાર તરફ, અને જો સિગ્મા લેસ દેન ઝીરો હશે તો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ તો હશે જ પણ તેની દિશા અંદર તરફ હશે. જે આપણે સમજી શકીએ છીએ કે આ ધારો કે આપણી પાસે કોઈ એક ધાતુની સપાટી છે, તેના પર પ્લસ 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 આવી રીતે સમગ્ર રીતે સમાન રીતે વિતરિત થયેલો વિદ્યુતભાર છે. તો આપણે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર પ્લસ તરીકે બહાર હશે. પણ ધારો કે આપણી પાસે સપાટી પર ઋણ વિદ્યુતભાર રહેલો છે, તે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર સ્થાનિક પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં હશે. મિત્રો, આ કન્સેપ્ટ ખાસ આપણે ધ્યાન રાખીશું કારણ કે આના પરથી જ આપણે પછી ગોસનો નિયમ લાગુ પાડતા હોઈએ છીએ. ઈ ડોટ ડીએસનો નિયમ આપણે આના પરથી જ લાગુ પાડતા હોઈએ છીએ, બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સિલોન ઝીરો અથવા સિગ્મા ક્યુ બાય એપ્સિલોન ઝીરો. હવે આપણે સ્થિત વિદ્યુત શિલ્ડિંગ સમજીએ. સ્થિત વિદ્યુત શિલ્ડિંગનો કન્સેપ્ટ સમજાવવા માટે સૌ પ્રથમ આપણે એક બખોલવાળા સુવાહક પદાર્થને ધ્યાનમાં લઈશું જે આપણને આકૃતિમાં દેખાય છે. બખોલવાળા સુવાહકને જો આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને છે. આ ઘટનાને સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહે છે. આ ઘટનાનો વ્યવહારિક ઉપયોગ આપણે ઘણી જગ્યાએ વિચારી શકીએ છીએ. જેમ કે ચારે બાજુ વીજળી થતી હોય અને આપણે કાર નામની બખોલમાં બેઠા હોઈએ તો વીજળીથી સુરક્ષિત રહી શકીએ છીએ કારણ કે કાર મેટલની બનેલી છે, જેને સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહે છે. તો જે આકૃતિમાં દેખાય છે કે બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર શૂન્ય હોય છે કારણ કે ગોસના નિયમ પ્રમાણે ક્યુ શૂન્ય હોય છે, એટલે કે સિગ્મા પણ શૂન્ય હોય છે. આમ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા બખોલવાળા પદાર્થની અંદર બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બનવાની ઘટનાને આપણે સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહી છે. વ્યવહારમાં બીજી કેટલીક ઉપકરણોને આપણે સંવેદી ઉપકરણોને બહારના વિદ્યુત ક્ષેત્રથી અસરથી બચાવવા માટે પણ આ સ્થિત વિદ્યુત શિલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આમ આ સ્થિત વિદ્યુત શિલ્ડિંગ આપણા માટે MCQ અને દાખલા માટે પણ ઉપયોગી બનતો એવો કન્સેપ્ટ છે. હવે આપણે ઉદાહરણ 2.7 સમજીએ. સૌ પ્રથમ આપણે તેમની રકમ સમજીશું જે ચાર ભાગમાં વિચારી છે. કે કોઈ માણસના સૂકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. શા માટે? જો વાળ ભીના હોય અથવા તે વરસાદી દિવસ હોય તો શું થાય? યાદ રાખો કે કાગળ વિદ્યુતનું વહન કરતો નથી. પછી બી,
સામાન્ય રબર અવાહક છે, પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે. આવું શા માટે જરૂરી છે? સી. દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય છે. શા માટે? ડી. ખુલ્લી હાઈ પાવર લાઇન પર પક્ષી આરામથી બેસે છે તો પણ તેને કંઈ થતું નથી. જમીન પર ઊભેલો માણસ તે જ લાઇનને સ્પર્શે તો તે પ્રાણઘાતક આંચકો લાગે છે. શા માટે? તો મિત્રો, આ રીતે આપણે ઉદાહરણ 2.7ની રકમ 4 ભાગમાં વહેંચાયેલી છે. આમ તો ચારે ચાર પ્રકાર અલગ અલગ સ્વતંત્ર કહી શકાય તેવા છે. ચલો આપણે દરેકને વારાફરતી સમજીએ. હવે આપણે એ સમજીએ કે સૂકા વાળને આપણે કાંસકા વડે ઓળીશું તો શું થાય છે અને શા માટે કાગળના ટુકડા આકર્ષાય છે. સૂકા વાળમાં કાંસકો જ્યારે આપણે ફેરવીશું ત્યારે વાળ પરથી ઇલેક્ટ્રોન કાંસકા પર ટ્રાન્સફર થાય છે, જે ઘર્ષણ વિદ્યુતના કારણે થાય છે, જે પ્રથમ ચેપ્ટરમાં આપણે શીખ્યા છીએ તે મુજબ. હવે કાંસકો ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ વિદ્યુતભારિત બન્યો છે, એટલે પોતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એવું કહી શકાય. હવે આ કાંસકા પરના ઇલેક્ટ્રોનના જે વિદ્યુતભાર ઋણ છે તેના અસમાન વિદ્યુત ક્ષેત્રમાં તટસ્થ એવા કાગળના ટુકડા રહેલા વિચારી શકાય અને આ કાગળના ટુકડાઓ પર વિદ્યુતભાર પ્રેરિત થશે, એટલે કે પ્લસ અને માઇનસ પ્રેરિત થશે, ડાયપોલ બનશે, જેનો પ્લસ જે છે તે કાંસકાના ઋણ સાથે આકર્ષાશે અને પરિણામે તે કાંસકા તરફ આકર્ષણ અનુભવે છે, એટલે કે આકર્ષાય છે. હવે જો સૂકા વાળના બદલે વાળ ભીના હોય અથવા વરસાદી દિવસ હોય તો વાળ અને કાંસકા વચ્ચે ઘર્ષણ ઘટી જશે અને પરિણામે કાંસકો ઋણ કે ધન વિદ્યુત ભારિત થશે નહીં અને તેથી કાગળના નાના ટુકડાઓ તેને આકર્ષતા નથી. આવો મિત્રો, આવો અનુભવ આપણે ઘણી વખત કર્યો હશે, પરંતુ હવે આપ તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ સમજી શકો છો. હવે આપણે બી ભાગ સમજીએ કે વિમાનના ટાયર સહેજ સુવાહક શા માટે રાખવામાં આવે છે. તો સામાન્ય રબર આપણે જાણીએ છીએ કે અવાહક છે, પણ વિમાનના ટાયરની અંદર થોડોક સુવાહકતાનો ગુણધર્મ રાખવાનું કારણ કે ઘર્ષણથી ઉદ્ભવતા વિદ્યુતભારને જમીનમાં વહન કરાવી દેવા માટે વિમાનના ટાયરને સહેજ સુવાહક રખાય છે. કારણ કે વિમાનની ઝડપ જ્યારે રનવે પરથી પસાર થતું હોય છે ત્યારે ખૂબ જ હોય છે, પરિણામે રસ્તા અને ટાયર વચ્ચે ઘર્ષણ લાગે છે, તેથી સ્થિત વિદ્યુત ઉત્પન્ન થાય છે અને આ સ્થિત વિદ્યુત જો અર્થિંગ મળે એટલે કે સુવાહકતાનો ગુણધર્મ હોય તો તે જમીનમાં ઉતરી જાય છે, પરિણામે તેના ટાયરને સુવાહક રાખવામાં આવે છે. જો ખૂબ સ્થિત વિદ્યુતભાર એકઠો થઈ જાય તો તણખા થઈ શકે અને પરિણામે આગ લાગી શકે. આમ વિમાનના ટાયરને આગથી બચાવવા માટે એટલે કે આગ ન લાગે તે માટે વિમાનના ટાયરની રબરમાં થોડાક પ્રમાણમાં સુવાહકતાનો ગુણધર્મ રાખવામાં આવે છે. મિત્રો, હવે આપણે સી વિભાગ જોઈએ કે શા માટે દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોના પાછળના ભાગમાં સાંકળ જમીનને અડકે તે રીતે રાખવામાં આવે છે. તો આમ તો આપણે અગાઉ જે બી વિભાગમાં સમજ્યા તે મુજબનું કારણ છે, પણ પ્રશ્ન જરા જુદો પડતો છે એટલે આપણે જરા અલગ રીતે સમજવો પડશે કે દહનશીલ દ્રવ્યોને જે લઈ જતા વાહનો હોય છે તેની પાછળ સાંકળ રાખવાના કારણે જે તમને ખ્યાલ છે કે ગતિ કરતી ટ્રકની અંદર ઘર્ષણ વિદ્યુતના કારણે સ્થિત વિદ્યુત ઉત્પન્ન થતો હોય છે અને આ સ્થિત વિદ્યુત જો કોઈ જગ્યાએ ટ્રક પર રહેલો હોય અને જો સુવાહક સાંકળ રાખવામાં આવે તો
તે સુવાક સાંકળનો જમીન સાથે સ્પર્શ કરાવવાના કારણે જમીનનો અર્થિંગ મળે અને પરિણામે આ સ્થિત વિદ્યુત જમીનની અંદર ઉતરી જાય છે અને ટ્રકને સ્થિત વિદ્યુતથી થતું નુકસાન એટલે કે ક્યારેક આગના બનાવો વિશે બચાવી શકાય છે. આમ અગાઉ સમજાવ્યા તે મુજબનું જ આની અંદર કારણ છે. મિત્રો, અગાઉ પણ ઘણી વખત હું તમને કહેતો હોઉં છું કે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ, પરંતુ વ્યવહારમાં કેટલીક વખત જોવા કરતાં ઓબ્ઝર્વેશન ખૂબ અગત્યનું હોય છે. તો તમે ક્યારેક રસ્તા ઉપર જતા હો ટ્રાવેલિંગમાં, ત્યારે તમે આનો અનુભવ કરી શકશો કે કેટલીક ટ્રકોની પાછળ આવી સાંકળ નીચે લટકતી હોય છે, જે જમીનને ક્યારેક સ્પર્શે ન સ્પર્શે તે રીતની રાખેલી હોય છે. તો આ બધા પાછળના ચોક્કસ વૈજ્ઞાનિક કારણો આપણે ફિઝિક્સના સ્ટુડન્ટ તરીકે આપણે સમજવા રહ્યા. તો મિત્રો, હવે આવું ઓબ્ઝર્વેશન કરશો ને? મિત્રો, હવે ચોથો વિભાગ છે જે ખૂબ જ રસપ્રદ છે. આપણે સૌ જાણીએ છીએ કે પક્ષી જીવંત તાર પર બેઠેલ હોય તો પણ તેને આંચકો લાગતો નથી, પરંતુ જમીન પર ઉભેલ વ્યક્તિ જો આ જીવંત તારને સ્પર્શે તો પણ તેના માટે પ્રાણઘાતક નીવડે છે. શા માટે? ચાલો સમજીએ. કારણ કે પક્ષી કોઈ એક તારને જ્યારે સ્પર્શતું હશે ત્યારે તેની બોડીનો કોઈ પણ ભાગ કોઈ પણ રીતે અર્થિંગ સાથે સંપર્કમાં આવતો નથી, અથવા બીજા જીવંત તાર સાથે પણ સંપર્કમાં આવતો નથી, અને તેથી સર્કિટ પૂર્ણ થતી નથી. હવે જ્યારે પક્ષીના બે પગ વચ્ચે થોડીક જગ્યા હોય છે, 1-2 સેન્ટીમીટર કે 3 સેન્ટીમીટર કે કદાચ વધુમાં વધુ 10 સેન્ટીમીટર, આટલી થોડી જગ્યામાં પોટેન્શિયલ ડિફરન્સ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ મોટો રચાતો નથી, જેના કારણે પક્ષી સુરક્ષિત રહી શકે છે. પરંતુ જમીન પર ઊભેલો માણસ જો આ વીજલાઇનને સ્પર્શે તો જમીન એટલે અર્થિંગ થશે અને ઉપર લાઈવ વાયરના કારણે શોર્ટ સર્કિટ થવાના કારણે તેને નુકસાન પહોંચશે. આમ અહીં સર્કિટ પૂર્ણ થવી ખૂબ જરૂરી છે. જો જમીન ઉપર ઊભેલો માણસ સ્પર્શે તો સર્કિટ પૂર્ણ થાય છે, પણ પક્ષી જો તાર પર બેઠું હશે તો સર્કિટ પૂર્ણ નથી થતી, પરિણામે તેને આંચકો કે શોક લાગતો નથી, પરંતુ મનુષ્ય માટે તો પ્રાણઘાતક ચોક્કસ નીવડશે તે તો આપણે જાણીએ છીએ. આમ સમગ્ર દાખલામાં આપણે એક વસ્તુ જોઈ શકીએ છીએ કે સ્થિત વિદ્યુત કેટલાક રીતે આપણા માટે ખૂબ જ ફાયદામંદ પણ છે અને કેટલીક જગ્યાએ તેનાથી આપણે રક્ષણ મેળવવું પણ પડે છે. અસ્તુ.